ભચાઉ તાલુકાના લાકડિયા નજીક એક હોટલના પ્રાંગણમાં રહેલું ટેન્કર ચોરી કરવાના ઈરાદે લઈ જવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી અને સામા પક્ષે એક યુવાન ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરાતા 10-11 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. દિલ્હીની ગોલ્ડન રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો સુખવિંદરસિંહ બલવંતસિંહ સંધુ કંડલા આવ્યો હતો. તેણે અહીંથી ટેન્કર નંબર NL01Q8326માં ગેસ લોડ કરાવી તે પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન લાકડિયા નજીક આશીષ હોટેલ સંધુ સરદાર ઢાબા પાસે પહોંચતા તેના વાહનમાં પંક્ચર પડ્યું હતું. તેણે આ વાહન હોટેલના પ્રાંગણમાં ઊભું રાખ્યું હતું અને ચાવી ગાડીમાં જ હતી. આ ફરિયાદી યુવાન ગત તારીખ 1-11 રાત્રે જમીને બહાર આવતા પોતાનું વાહન કોઈ લઈ જતું હોવાનું જણાયું હતું. તેણે રાડારણ કરતા ચોકીદાર તથા અન્ય લોકો એકઠા થઈ જઈ વાહન લઈ જનારને રોકી લીધો હતો. ફરિયાદીએ વાહન બંધ કરી આ શખ્સને બહાર ઉતાર્યો હતો અને બાદમાં જપ્પાજપ્પી થતાં આ ફરિયાદી ચોકીદાર તથા વાહન લઈ જનાર અલ્તાફ લતીફ ગગડાને ઈજાઓ પહોંચી હતી. ત્રણેને સારવાર અર્થે લઈ જવાયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. આ અલ્તાફ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. સામા પક્ષે ગાયત્રીનગર ખરાવાડ લાકડિયાના અલ્તાફ લતીફ ગગડા ઉંમર વર્ષ 25 પોલીસ મથકે સન્ની પંજાબી તેની હોટલનો ચોકીદાર હોટલમાં પાર્ક કરેલ મોટા વાહનનો ચાલક તથા અન્ય 8-10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મોટી ગાડીમાં ચડી જતા તેને ચોર સમજી આ આરોપીઓએ પાઇપ લાકડી ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં આ યુવાનને બંને પગમાં અસ્થિભંગ તથા કપાળ ગળામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ યુવાનને પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જીવલેણ હુમલાના આ બનાવમાં આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.